આજે આપણે નવા સ્વાદ સાથે વઘારેલા મમરા બનાવીશું આ મમરાને તમે સવારના નાસ્તામાં કે સાંજની હલકી પુલકી ભૂખ લાગી હોય ત્યારે ખાઈ શકો છો તો ચાલુ બનાવીએ તો અહીં મેં આઠ કપ મમરા લીધા છે મમરામાંથી મોશ્ચર દૂર કરવા માટે આપણે એને શેકી લેવાના છે તો મમરાને એક પેનમાં ઉમેરીને બેથી ત્રણ મિનિટ માટે આપણે શેકી લઈશું મમરાને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈએ જેથી તેની અંદર રહેલું મોશ્ચર દૂર થઈ જશે તો બે મિનિટ જેવું થયું છે અને મમરા સરસ શેકાઈ ગયા છે આ રીતે આપણે મમરાને તોડીએ તો આસાનીથી તૂટી જાય છે હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈએ હવે એ જ કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય પછી એમાં અડધી ચમચી જીરું બે સૂકા લાલ મરચાં ચપટી હિંગ અને થોડા કરી પત્તા એડ કરી દઈએ થોડી સેકન્ડ માટે મસાલાને લો ફ્લેમ ઉપર સાતરી લઈશું જેથી તેની ફ્લેવર તેલમાં સરસ રીતે આવી જાય મસાલા સતરાઈ જાય પછી અડધો કપ સીંગદા એડ કરી દઈએ વઘારેલા મમરામાં સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે વન ફોર્થ કપ સૂકા કોપરાને આ રીતે કટ કરીને ઉમેરીએ સાથે વન ફોર્થ કપ દાળિયા ઉમેરીશું લો ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સારી રીતે સાતરી લઈએ તો જો તમારી પાસે કોપરું અને દાળિયા ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો સિંગદાણા કોપરાનો અને દાળિયાનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતરી લેવાના છે તો સિંગદાણા દાળિયા અને કોપરાનો કલર થોડું ચેન્જ થઈ ગયું છે હવે અડધી ચમચી હળદર એડ કરી દઈશું હળદરને હંમેશા આ રીતે તેલમાં એડ કરવાની જેથી મમરા ઉપર એનો કલર સરસ આવે હળદરને મિક્સ કરીને તરત જ શેકેલા મમરા એડ કરી દઈએ અને મમરાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો મમરા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે બાકીના મસાલા એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે સંચર પણ એડ કરવાના છીએ તો મીઠું એ પ્રમાણે એડ કરવું અડધી ચમચી સંચર એડ કરી દઈએ એક ચમચી આમચૂર પાવડર એડ કરી દઈએ આમચૂર પાવડર ન હોય તો તમે ચાટ મસાલા પાવડર પણ લઈ શકો છો હવે બધા જ મસાલાને મમરા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મમરા થોડા ઠંડા થાય પછી ખાટો મીઠો સ્વાદ આપવા માટે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ ખાંડને મમરા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ટેસ્ટી ચટપટા મમરા તૈયાર છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you for watching.